गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। चलो आपने लास्ट टाइम कयो पाठ भणी रह्या हता? पाठ नंबर 7, रियानी ट्रेन। ओके, रियानी ट्रेन मोड़ी पड़ी। रियानी जे ट्रेन हती ए मोड़ी पड़ी, ए पाठ आपणे भणी रह्या हता, बराबर। एनी अंदर आपणे रिया फाटक पासे बारी पासे बैठी। शू कीधु रियाए? के हूँ आँखों बंद करी अने बारी पासे बैठी अचानक ट्रेन चलावानो अवाज बदलाई गयो। शू कीधु? हूँ बारी बंद करी अने ट्रेन पासे बैठी तो अचानक ट्रेन अवाज ट्रेन चालवानो अवाज बदलाई गयो। खड़ 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 मैं मारी आँखों खोली। शू कीधु? अवाज केवो आवतो हतो? खड़ खड़ खड़, एवो अवाज आवतो हतो, एटले मैं मारी आँखों खोली। अनुमान करो मैं शू जोयु हशे। चलो शू कहे छे? के अनुमान करो मैं शू जोयु हशे। मारी ट्रेन एक मोटी नदीनो पुल पसार करी रही हती। शू कहे छे? के मारी जे ट्रेन हती ए एक मोटी नदीनो पुल पसार करी रही हती, एवं ए रिया कही छे आपने, बराबर छे। मम्मीए कह्यु आ नर्मदा नदीनो पुल छे। एमनी मम्मी शू कहे छे? के आ नर्मदा नदीनो पुल छे। आ नदी गुजरातनी सौथी मोटी नदी छे। शू कहे छे? के आ नदी जे छे ए गुजरातनी सौथी मोटी नदी छे। तेनु पाणी नहे द्वारा दूर दूरना विस्तार सुधी पहोंचाडवामां आव्यु छे। શું કહે છે? કે તેમનું જે પાણી છે એ નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવ્યું છે। થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા। શું કહે છે? થોડેક દૂર આગળ જતા બીજા બે પુલ પણ દેખાતા હતા, તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા। શું કહે છે? તેના પરથી નાના મોટા બીજા વાહનો પસાર થઈ રહ્યા હતા। પપ્પાએ કહ્યું જે પુલ જે પહેલો પુલ દેખાય છે તે ગોલ્ડન બ્રિજ કહેવાય છે। શું કહે છે? એમના પપ્પા કહે છે કે જે તમને પહેલો બ્રિજ દેખાય છે એને શું કહેવાય? ગોલ્ડન પુલ કહેવાય છે। તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે। શું કહે છે? એ જે ચિત્રમાં આપણને દેખાય છે, જો ગોલ્ડન બ્રિજ, એ સૌથી જૂનો અને મજબૂત પુલ છે। આ જૂનો અને સૌથી મજબૂત પુલ છે, આ નવો પુલ બનાવવામાં આવ્યો છે। તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે। શું કહે છે? તેનાથી આગળ જે તમને પુલ દેખાય છે એ નર્મદા નદી ઉપર આવેલો બાંધેલો નવો પુલ છે। તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। કયો બ્રિજ દેખાય છે? કયા બ્રિજ તરીકે ઓળખાય છે? તો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, જે ભારતનો સૌથી મોટામાં મોટો બ્રિજ છે। ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું। શું કહે છે? ઉનાળો હતો છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું। કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાય પાથરીને બેઠેલા જોવા મળ્યા હતા। શું કહે છે? કે કેટલાક માછીમારો જે હતા એ નાવડીમાં માછલા પકડવા જતા હતા અને એ પાથરીને માછલાની ઝાડ પાથરીને બેઠેલા જોવા મળતા હતા। પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી। શું કહે છે? પુલ ખૂબ જ લાંબો હતો તેથી આ બધું જોવાની અમને ખૂબ જ મજા આવી। પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્ર જેવી મોટી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી। એમના પપ્પા શું કહે છે? કે તમે જ્યારે રાત્રે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન કયામાંથી? તો કે સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્ર જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી। હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે જે તમે જોવાનું ચૂકતા નહીં। એમના પપ્પા શું કહે છે? આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે જે તમે જોવાનું ભૂલતા નહીં। ત્યાર પછી બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી। શું કહે છે? કે બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી। નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા। જે નદી કિનારાના જેટલા વિસ્તારો હતા ત્યાં લીલા પાકવાળા ખેતરો એટલે કે લીલાછમ ખેતરો, જંગલો જોવા મળ્યા। કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી। શું કહે છે? કેટલાક ખેતરો એવા હતા જેમાં કેળાની ખેતી જોવા મળી, ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા। શું કહે છે? ત્યાર પછી કે ચારે બાજુ અમને નકરા લીલાછમ વૃક્ષો જોવા મળ્યા। પવન પણ ખૂબ જ ઠંડો આવતો હતો, વૃક્ષોના વૃક્ષો હતા એટલા માટે અમને પવન પણ ખૂબ જ ઠંડો આવતો હતો।
આવી ઠંડી હોવાનો અનુભવ અમને ગાંધીધામમાં થયો નથી. શું કહે છે? કેટલો ખૂબ જ સરસ પવન આવતો હતો કે જે અમને ઠંડી હોવાનો અનુભવ ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. શું કહે છે કે અમે જ્યારે બહારનું વાતાવરણ જોતા હતા એટલી જ વારમાં મારા મમ્મીના ફોનમાં મારા મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા ત્યારે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે. શું કહે છે? તે અમને રેલવે સ્ટેશન પર લેવા માટે આવવાના હતા અને મમ્મીએ એમને ફોનમાં કીધું કે અમારી ટ્રેન 2 કલાક મોડી પડી હતી એટલા માટે ટ્રેન મોડી ચાલે છે. માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચીશું. શું કહે છે એમના મામાને કે અમે 8:25 કલાકે પહોંચવાના હતા એના જગ્યાએ અમે 10:25 કલાકે એટલે કે 10:25 મિનિટે અમે પહોંચીશું. ઓકે, ત્યાર પછી પ્રશ્નોના જવાબ છે તો એમાં સાથે સાથે પૂરતું જવાનું છે. તમે પુલ જોયા છે? તો કયા કયા? તો કે હા, અમે તાપીનો પુલ, હજીરા પુલ વગેરે પુલ જોયા છે. ત્યાર પછીનો સવાલ છે, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલો છે તે વિચારીને લખો. તો આ પ્રશ્નનો જવાબ તમારે શું કરવાનો છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. યાદ રાખજો, તમારા વિસ્તારમાં કયા કયા નદી આવેલી છે અને નદી પરથી કઈ કઈ જગ્યાએથી પુલ બાંધેલો છે, તો આ પ્રશ્નનો જવાબ તમારે છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. ઓકે, નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે તે વિચારો અને લખો. તો ચાલો લખો, નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. ઓકે, નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. ઓકે, ચલો લખાઈ ગયું. ત્યાર પછી પાછળ પેજ ફેરવો. તો શું કીધું છે? તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો? તો ક્યાં? તો હા, ચલો લખો આપણે એમાં શું લખીશું. હા, અમે જ્યારે મારા કાકાના ઘરે અમદાવાદ જતા હતા ત્યારે પુલ પરથી પસાર થયા હતા. લખું, હા, અમે જ્યારે મારા કાકાના ઘરે જ અમદાવાદ જતા હતા ત્યારે પુલ પરથી પસાર થયા હતા. તમે પુલની આજુબાજુમાં શું જોયું? તો ચલો એમાં લખો, મેં પુલની આજુબાજુથી પસાર થતી નદી, દૂર નદી કિનારે આવેલ મંદિર જોયું, લીલાછમ વૃક્ષો જોવા મળ્યા. લખાઈ ગયું.
ત્યાર પછીનો સવાલ, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પર ના પુલ પરથી પસાર થઈ હતી? તો ચાલો લખો એમાં, રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા, અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ઓકે, રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ચલો લખાઈ ગયું બધાને? ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણે આગળનો પાઠ આગળના લેક્ચરમાં ભણીશું. તો આજનું હોમવર્ક શું છે? જેટલું મેં ચલાવ્યું એટલું વાંચન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર, આ જે તમને મેં કીધો પેજ નંબર 53 ઉપર તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. અને જો ચોપડીમાં મેં પુરાવ્યા એ પ્રશ્ન પૂરવાના બાકી હોય તો અહીંયા સુધી ચોપડીમાં પ્રશ્નોના જવાબ પૂર્ણ કરવાના છે અને આ પાઠનું વાંચન કરવું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાઠ ભણીશું. ત્યાં સુધી બાય બાય.